બુદ્ધિ છે કે નહીં તમારા છે કે નહીં હા કે ના તો હોય તો બતાવો લો એ અમુક બતાવવાની વસ્તુ નથી એ કાર્ય ઉપરથી ખબર પડે જે કાંઈ માણસ કર્મ કરે છે પરમાત્માનું નામ છે કર્મ ફળ દાતા કર્મના ફળને દેનારા જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એ ભોગવવું પડે પડે ને પડે જ એટલે આપણા બધાના જીવનની અંદર ધર્મ પ્રધાન થવો જોઈએ એ બોલવામાં ધર્મ આવે ને જોવામાંય ધર્મ આવે જમવામાં ધર્મ આવે ને વ્યવહારમાં ધર્મ આવે દીવા અગરબત્તીઓ કરીને આરતી કરીને સાંડલા કરીને કોઈને બુસ મારું ધર્મ છે કોઈનો આરામનો પૈસો લેવાય ભેળસેળ કરાય કોઈનો વધારે ભૂલમાં નોટ આવી ગઈ ઘરે ઘરેથી દઈ આવું સરદાર પટેલ થઈ ગયા વલ્લભભાઈ સરદાર નડિયાદમાં ભણતા અને ખાલી ત્રણ રૂપિયા વધારે આવી ગયેલા કોઈ ના ભૂલથી બાર કિલોમીટર હાલીને દઈ આવ્યા પ્રમાણિક હતા એટલે આટલે દુનિયામાં નામ છે એનું આપણે બધાને જીવન ધર્મ પ્રમાણે જીવવું આ શાક ઉત્સવ તો હમણાં પછી આ બધા કેટલા માણસો છે કહેવાય હું શાક ઉત્સવમાં આવ્યા આ શું એને કામ છે બસો ત્રણસો માણા છે શાક ખાવા બોલાવ્યા કથા સાંભળવાની શાક તો તમારે ઘેરી થતું હતું પણ એને ભગવાન જોડે કાંઈ કનેક્શન જ ન હોય કશું કામ ન હોય આટા માર્યા કરે દરવાજે કેટલા ઊભા હોય બૈરા આવે ને જોયા કરે એટલે ભજનમાં બેહો નહીં ને આજે આખી દુનિયામાં છે ને બહુ રિપેરિંગ છે હો બહુ મકાન હારા થયા પૈસા વધ્યા ગાડીઓ હારી થઈ બંગલા હારા થયા કપડા હારા થયા પણ શાંતિ મળીશ પહેલાના જમાનામાં ઓછું હતું ને તો લોકો વીસ માળે રહોડે જમતા અત્યારે બે દીકરા પાણી આવ્યા પછી એક રહોડે નથી ખાઈ શકતા કોઈનું સહન કરવા તૈયાર નથી કોઈ હું મારી રીતે હમણાં અમદાવાદમાં આવ્યો ને એક ડૉક્ટર છે એને સાડા પાંચ લાખ રૂપિયા પગાર છે મહિનાનો ને એક હોસ્પિટલમાં નોકરી કરે છે એની પત્નીને પંચોતેર હજાર પગાર છે એ ડોક્ટર નથી થઈ અને એ હવે હું વાત કરી એની હાહુને કે આપણે વોશિંગ મશીન લાવવું છે કે ઢુકળા ધોવાનું કારણ કે નોકરી કરતી હોય ટાઈમ ઓછો મળે થાય ક્યાં ભાઈ ક્યાંય હાહુ શું કે ખબર જાતે લૂગડા ધોઈ તો તબિયત હારી રહે છે કસરત થાય શરીરને લૂગડા હારા ધોવાય આની શું કર્યું ખબર છોકરાની પત્ની એના પગારમાંથી વોશિંગ મશીન એકલી લઈ આવી જાતે કોઈને પૂછાવ કરે એને નાહો શું કીધું ખબર આ હું મશીન લાવીશું ને મારા લુગડામાં ધોઈશ તમે જાતે ધોજો તમે તબિયત હારી રહે છે હેલા ભાઈ કાંઈ પણ નિર્ણય કરીએ છીએ એ મન છે કોના માટે ખોરી ભાવના એનો રાખવી એવું જૂઠું બોલવું નહીં એવા બનાવટી જીવનથી શાંતિ મળે નહીં સોના જીવન જીવવા નહીં પ્લાસ્ટિકના ના સફરજન દ્રાક્ષ આવે છે ઓછું મોડમ નખાય દેખાવ ના થઈ ઘરમાં જુદા હોય ને મહેમાન આવે ત્યારે જુદા થઈ જાય ને અહીંયા જુદા બેઠા હોય એવા જીવન જીવવાના મહેમાન આવે ત્યારે કેવું વાતાવરણ ઘરમાં થઈ જાય બેસતું વર હોય એવું થઈ જાય બપોર સુધી પછી ફાગડ સુદ પૂનમ હોળી શાંતિ વાળી બધી ફરી ને ખરેખર શાંતિ માણસને બહુ મળતી નથી ક્યાંય શાંતિ મળતી નથી માણસને સત્સંગ કરવો ગમતો નથી આ વડીલો તેમ ખુરશીમાં બેઠા તો ભલે તેમ પૈસાવાળા કે જેવો હોય તમને ધર્મગથ વાંસવામાં ઇન્ટરેસ્ટ છે આ મોબાઈલમાં ટીવીમ જોવાની ઉંમર છે આપણી આવું શું આવી છે નથી ધામમાં જવાનો એક દાડો ભજન નહીં કરવાનું આરતીમાં નહીં જવાનું પૂજા નહીં કરવાની નોકરી કર્યા વગેરે કોઈ પગાર દેવા આવે ઘરે છોકરાને રસ નથી ક્યાંથી રસ હોય ઘરનું વાતાવરણ હોય જેવા મા બાપ હોય એવા છોકરા થાય ધર્મવાળા મા બાપ હોય તો છોકરા ધર્મવાળા થાય રામ જેવા દીકરા જોઈ તો દશરથ થવું પડે કેટલા બધા બાળકો અહીં બેઠા છે એને બચાર વાંય બેહાર્યા દેખાતું નહીં સમજાય નહીં બધા છોકરાએ આગળ આવી જાવ ઊભા થઈને બાળકો અહીં બે સામે બધા ઉભા થઈ જાઓ જલ્દી છોકરાઓ હા એ આ બાજુ આ બાજુ હાવ અહીંયા હજી બધાને આગળ ખસેડવા પડશે જમવાનું ટાઈમ થશે ને ક્યાં સુધી પબ્લિક આવશે આગળ આવો પબ્લિક કહેવાય પછી હરીભક્તો જેલા આવી ગયા હોય બિચારા બસ હવે ભાઈ સભામાં હાથપત ન કરતા તા ભાઈ કાર્યકર ભાઈઓ બેસી જાવ હવે છોકરા હવે સામે બેઠા ને એટલે અવાજ ન કરે તોફાન તોફાનનો કરે પહેલાં બેઠા હોય એટલે આના છોકરા જ ગામનું સંચાલન કરશે અને તમારા ઘરનું સંચાલન અને સમાજનું હાથ કરશે મંદિરનું હા જ કરશે મોટા થઈ તમે કાર્યકર ભાઈ આ લોકો ને આડા આવો છો ગમતું નથી પાછળ કોઈને અહીં બેસી દાવો હવે કોઈ પ્રધાન નથી આવવાના આપણે બસ ધર્મની સભા છે બેહી જાય આવે એ મોટા માણસ આવે તો ઊભું થવું આપણે પણ આડા ઉભા રહી ને પાછળ બે આ છોકરા છે આમાંથી માસ્ટર થશે કોક કોક ડોક્ટર થશે કોઈક એન્જિનિયર થશે કોક તલાટી થશે કોઈક સરપંચ થશે કોક સાધુ થશે કોઈ કાર્યકર છે એ આને ઘડશે કોણ સરકાર છે આને તમારા પૈસા હશે ને તો છોકરા નહીં ઘડાય ભાઈ ઈકો બંધ કરી દેજે હા હોય ઈકો ના રાખી આજે કેટલાય મા બાપ લાચારી ભોગવે છે કેટલાય છોકરાઓને કેવા બનાવવા મા બાપ ની ઈચ્છા ની વાત છે બધા છોકરા બુદ્ધિશાળી છે અત્યારે બધું પામી જાય મા બાપનું લેવલ એને બધાને ખબર હોય ઘરમાં શું કરે છોકરાઓ હાથ બોલશો પ્રશ્ન પૂછો હાશું બોલશો એક વાક્યમાં હા કે ના બોલવાનું જોશથી બોલવા સભા છ કોણ બોલશે ઊંચાંગળી આંગળી કરો હા કે ના એટલું જ બોલવાનું ઊંચા આંગળી કરો બધાય જોશથી બોલવાનું હા હા અથવા ના તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઝઘડે છે કે નહીં ઘરમાં હા કે ના જોશથી મેં કઈ આપી શોક લે લાડુ ની કઈ આ બધાને મા બાપ ઝગડે થયો એટલે ઝગડવા પડ્યા છો તો બાજુવાળા જોડે ઝગડી લો ને આ છોકરા હું શીખ્યા લેશન કરતા હોય કરે ડખા કરે ઘરમાં હું આપણે સત્સંગ કરીએ છીએ ક્રોધ આવે અભાવ આવે કોકનો પક્ષપાત આવે ભેદભાવ આવે કોઈની ઈર્ષા આવે આ બધા પાપ આપણા જ હૃદયમાં શાંતિ ન આપે રામ ભગવાનનો પરિવાર રાજવી પરિવાર પણ કઈ કઈને ઈર્ષે આવી જવો આ સ્વભાવના દુઃખ છે બધા માણસો બચારા હારા છે હારા માણસ એટલે કઈ હોનરની ચેનો પહેરે મોટી ગાડી લઈને આવે નહીં રૂપાળા હોય હારા ગુણ છે એ હારા માણસ કહેવાય દુર્ગુણો હોય એ ખરાબ માણસ કહેવાય પ્રમુખ સ્વામી ને આખી દુનિયામાં આવી મોટી શતાબ્દી ઉજવી લોકો ગુણ ગાય એનામાં સદગુણો હતા એને જિંદગીમાં જૂઠું બોલ્યા નથી કોઈ દેવ દેવી માતા મહાદેવ કોઈ રાજકી કોઈનું વાકું બોલ્યા નથી એની પોતાના દેહને ગણ્યો નથી ગામડે ગામડે ફરી અને ધર્મની પ્રવૃત્તિ કેટલી મોટી કરી છે હિન્દુ ધર્મને આમ લાઇટમાં લાવી દીધો બાપે દુનિયા ફરી એક સાધુ હતા છ છોપડી ભણેલા પણ એનું જીવન કેવું હતું બધા સાધુ મહાત્માઓ એનામાંથી પ્રેરણા લે નાના નાના બાળકને એટલી રોટી આપી છે અમદાવાદમાં બાપા હતા ને બધા છોકરા લાઈનમાં પગે લાગે હરિભક્તો લાગે એમાં એક છોકરો હરિભક્તો ભેગો આવ્યો છે તે બે ત્રણ વાર આવ્યો પગે લાગવા કાર્ય કર કે એલા વારી ગણ્યા આવે છો જતો તો પગે લાગી લીધો સ્વામી કે એને પ્રસાદ જોતો છે ને એટલે વારી ઘણી આવે છે જેના છોકરા છે ને એના મા બાપને ખબર ન પડે કે મારા છોકરાને રૂચિ શું છે પછી ડૉક્ટર સ્વામી કોઈ બદામ આપી છે તે મુઠ્ઠી ભરીને આપીને છોકરાને ખુશ થઈને ગયો બાપા એક એક બાળકને એક એક હરિભગતને એક આદિવાસીને એટલો જ પ્રેમ આપે છે કેટલાના જીવન ધર્મ પ્રમાણે કર્યા છે ગણદેવી તાલુકો છે આપણે નવસારીની બાજુમાં ગણદેવી અને ત્યાં આદિવાસીનું સંમેલન રાખેલું નવસારી મંદિરમાં પ્રમુખ સ્વામીની સાનિધ્યમાં બે હજાર ને બારમાં ડિસેમ્બરની અઢાર તારીખ અને ત્યાંથી એક ગણપત રાવત કરીને એક આદિવાસી ભાઈ આવેલા એ ચિંચવાડા ગામના હતા ત્યાં અને છ ગામના સરપંચ હતા નાના નાના ગામડાના બધાના એને નિર્મળ ગામનો એવોર્ડ મળેલો છે રાષ્ટ્રપતિ એવોર્ડ એટલે એની વાત કરી એવોર્ડ લઈને આવેલા અને એવોર્ડ પ્રમુખ સ્વામીને ઠાકોરજી આગળ મૂકી અને માઇક ઉપર વાત કરી ભાઈ હું વાત કરી કે ભાઈ સોફાવાળા ભાઈ મારી પહેલી લાઈનમાં જગ્યા રોકીએ આપણે કથા સાંભળવા આ બાજુ ધ્યાન આપવાનું

અને હવારે મજૂરી કરું આજે પૈસા આવે દારૂ પીવું અને પડ્યો રહું બજારમાં આઠ દાડા હું રોડ ઉપર પડ્યો રહેતો પણ આ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા હું સત્સંગી થયો હું આજે છ ગામનો સરપંચ છું મેં આઠસો માણસોને વ્યસન છોડાવ્યા છે અને આજે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નિર્મળ ગામનો એ પ્રમુખ સ્વામીને આભારી છે બાપાએ કઈ કઈ ના જીવન ફેરવી નાખ્યા છે હવે આ સભામાં દારૂની વાત નથી કરવાની એ બધા આપણે નીકળી ગયા પર થઈ ગયા ઘણા ધોરણ પાસ કરી નાખ્યા હવે બોર્ડ ની પરીક્ષા આવે હવે આપણામાં ક્રોધ આવે માન આવે ઈર્ષા આવે બીડીને તમાકુની વાતો આપણે નથી કરવાની કારણ કે એ હવે બહુ હોય નહીં આપણે સત્સંગીમાં પણ બીજું તો થોડુંક હોય છે કે નહીં ખીજાય આ નાના છોકરા હોય બિચારા એ ભગવાનનું સ્વરૂપ કહેવાય એની મમ્મીને મરાય અને મારે તેની મમ્મીને પાપ લાગે લાગે ને લાગે છોકરા તમારા ઓછા છે ભગવાને આપ્યો છે ને જન્મ તમારી પત્ની તમારી નથી તમારી હોય તો ઉપર ભેગા ફ્લેટ બાંધી દો ને નોખાવું કામ થાવ ભગવાને મોકલી છે ને ટાઈમ સાથે ભગવાન એને લઈ લે છે ઘણાની પત્નીઓ લઈ લે છે કે પતિ જતા રે બે હાથે ઓછા એક નાના મેમ જવાના છે કોઈ કોઈનું દુનિયામ છે નહીં ખાય મોહ રાખવો નહીં બહુ મન સારું શુદ્ધ સ્થિર રાખવું જે કાંઈ બધા મનમાં નિર્ણય કરે છે મન કરે છે શરીર નહીં હમું કર્યા કરે માણસ મન ભલે બગડેલા હોય એટલે બધાને આપણે કોઠેર સ્વામી આવવું પડે આપણું મન છે ને હિંમતનગર ના કોઠારી સ્વામી આવે છે મંગલ પુરુષ સ્વામી નામ છે સાધુતાની મૂર્તિ છે મહાન સ્વામી બોલ્યા કે મારા મિત્ર છે ખાસ એવું બોલ્યા બાપા ગુણિયેલ છે એક મહિનો રહ્યો ને હિંમતનગર ખબર ન પડે કોઠારી કોણ છે આપણે પ્રમુખ બન્યા આવે ને કલાક માં ખબર પડી જાય એટલે આપણે ને આ કથા છે ને વિશે કરીએ છીએ ભગવાનનો આનંદ લેવો હોય મોક્ષ મેળવવો હોય સુખી થવું હોય તો અમુક વસ્તુ છોડવી જ પડે કોઈ માણસ કોઈને હેરાન કરવા ઘરમાં નથી આવ્યું દુઃખી કરવા આ છોકરા બાળકો બિચારા બોલ્યા મમ્મી પપ્પા ઝઘડે છે બોલ્યા કે ન બોલ્યા તમે સાંભળ્યું કે ના સાંભળ્યું તે મા બાપ કહે કે બાજુના ગામના કંઈ આફ્રિકાવાળા તમે તમે જ છો બાપા કેટલું બધું ધ્યાન રાખતા એક એક માણસની સંભાળ લેતા પ્રમુખ સ્વામી એક બાળક હતો બાપાને ઠેઠ ને એક ટપાલ ખાલી આવી કે તમારું આસન ઓછું હતું હું શરણ પર ન કરી શક્યો નાના છોકરાનો એ સ્વામી વીસ ધાડા પોસ્ટકાર્ડ રાખી મૂક્યો અને કમિટીમાં મૂક્યો કે મારા પલંગના પાયા કાપી નાખો નીચું કંઈ નાખો આસન એક બાળકની ટપાલ આવી આપણે શું કે એવા લખ્યા કરે ઘણા એનુભવને નથી કહેતા તારે રોજ એક ના એક પ્રશ્ન હોય પછી એક સોલ્વ કરો ને પછી બીજો કે છે તમને માણસ આજે સ્વભાવ છે ને લુગડા હારા પહેરે બધું સારું વાળ હારા ને શેમ્પુ ઘેન ઘરેણાં પહેરીને કપડાં હારા પહેરીએ પણ જીવન સારું હશે ને સબરી બાયગેરે કાંઈ નહોતું નહીં કોઈ મૂંઝાણ એકલા હતા આનંદથી રહ્યા છે નરસિંહ મહેતાના ઘરમાં કોઈ પ્રોપર્ટી નહોતી પણ કોઈ મૂંઝાણા નથી આજે મોટા મોટા માણસો મૂંજાઈ જાય છે મન મૂઝવી નાખે એવું છે તમે દીવાબત્તી કરો બરાબર તમે માતાજીને માનો કે મહાદેવ ને માનો કે રામ ને કૃષ્ણ જેને માનવું એને માનો જીવન સારું જીવવાનું છે એ નક્કી છે માતાજીને માનો એટલે કાયદો છે તમારે વ્યસન કરવાનો નિયમ છે કઈ કોઈ પણ ધર્મમાં જાઓ ગમે તે દવાખાનામાં જાઓ રોગ મટવો જોઈએ આપણો બસ એટલે આપણા જીવનની અંદર સદગુણો આવે અને દુર્ગુણો આપણા નીકળી જાય સમજાય છે ને છોકરાઓ તમને બચારા તિલક સ્થાન લાગે તો પૂજા કરે છે ઉછી આંગળી કરો કેટલા પૂજા કરો છો ઊભા થઈ જાઓ તો જલ્દી થઈ જાઓ ફટાફટ પૂજા કરતા હોય જેટલા પૂજા કરે ને હવારમાં એટલા ઊભા થાય આ બધા છોકરાઓ જોવો ત્યાં આ હવારમાં માળા લઈને બેહી જાય આ મોટા નાસમાં છોકરા આવી એને શરમ આવે આપણે નહીં આવે બેહી જાવ તમે આ બચારા માળા ફેરવે નાહિધો ને ટાઈટમાં પ્રદિક્ષણા કરે દંડવટ કરે એના મમ્મી પપ્પાને ધન્યવાદ કહેવાય સમાજમાં ગામમાં બે આતંકવાદી છે ને એ દારૂડિયા તમારી બાજુમાં તમને હું ઘરામ થઈ જશે સારા સંસ્કારી માણસો આખા સમાજમાં જરૂર છે વાલીઓ લૂંટારો એકલા નારજીને નહોતો નડતો સમાજને નડતો હતો જોબન પગી આખા ગુજરાતને નડતો હતો ખરાબ માણસ હોય ને કેટલા એમ એક ગામમાં રસોઈ કરવા ગયા હતા એટલી ગાળું બોલે પેલો ભાઈ અમે કોઈ ઘણા જન્મમાં સાંભળી નહીં હોય મેં ભાઈને કીધું પેલા બંધ કરી કે દારૂ પીને રોજ બોલે અમારે રોજ સાંભળવું પડે અમે દીકરીઓ ઘરમાં હોય હું કરો એને કરો હું તને હમણાં હું બોડેલી બાજુ ગયો તો હતો દાડા રહ્યો આદિવાસીમાં એટલે બાર દાડા એક ભાઈ છે એની બે દીકરા દીકરીઓ છે એ મજૂરી કરીને બાય પૈસા લાવે બસો ત્રણસો રૂપિયા હાજે અને એ પેલો ભાઈ દારૂ પીવે આને મારી મારીની મજૂરીના પૈસા લઈને દારૂ પી આવે શું કરું કેવા માણસો છે છસો માણસ એમ દારૂ છોડાય અને પૂજા આપી છે બાર દાડામાં કેટલા બધા છાપરામાં એમ પહેરી જઈ હમણાં દેવગઢ બારીયા બાજુ કંજેઠા ગામની આગળ કિલોમીટરથી રોડ પર જ ઉભા રહી ગયા અઠાવીસ જણાને વ્યસન મુકાઈને કંઠ્યું બાંધી દીધી જે નીકળે ઊભા રાખવાના અને આદિવાસી છે ને તરત બચારા માની જાય એ કારણ કે ભણ્યા બહુ ન હોય બુદ્ધિશાળી હોય ને એને બહુ સમજાવવા પડે આપણે મગજ ફેરવી નાખ્યા અમુક પૂજા પહેલા પહેલાં પૂજા આપીને તો હું કે કેવી રીતે કરવાની છે અને ભણેલા ભણેલાને શું કે હું કામ કરવાની છે એવા પ્રશ્નો પૂછે આપણને અરે આખું સમાજમાં તમારે બધાને વડીલો છે ને લોકોને સુધારવા સોસાયટીમાં હેત રાખવું ફરવું વ્યસન મૂકી દે આ કર સત્સંગમાં આવે માળા કર બધા આખો સમાજને સુખી કરવો હોય તો ખાલી નિહાળી બાંધી દીધી એટલે સમાજ સેવા થઈ ગઈ દવાખાના બાંધી દીધા એટલે સમાજ સેવા સમાજ એટલે માણસો નિહાળી ભણાવશે કે માસ્તર ભણાવશે ગમે તે હારી નહીં નિહાળ હોય માસર હારા નહીં જોઈ હોસ્પિટલ ગમે તે બાંધી ડૉક્ટર હારા નહીં જોઈ ભાઈ બંગલો હારો બાંધ્યો રહેવાવાળા માણસો હરખા જ હોય જ નથી ત્યાં ધમાલો કરો તો બંગલામાં દારૂપીણ વભીચારને માંસને ઢીકડો ને ને આગા આગળ પાછાને કોકડે મારો ને એ ઘરમાં રહેવાની મજા આવશે ભાડે રહેતા હોય તો મજા આવે રહેતા આવડે તો અમારે ઘરે કાંઈ નથી તો આનંદમાંથી આમાં નથી બૈરા છોકરા નથી કોઈ શોખ નથી પૈસા નથી સ્ત્રીઓ તો સુખી નથી એમ તો તમે બધા પણી તો અમારે ક્યારે આવો છો પગે લાગવા લગ્નની છોરીમાંથી ડાયરેક્ટ આવે છે સ્વામી આજે અમારા લગ્ન છે સુખી થાય આશીર્વાદ આપો કે પૈણા છો સુખી થવા જ પૈણા થઈ જાવ શું જરૂર તમારે અને તમે બધા પૈણા છો તે સુખી થવા જ પૈણા છો ને તે થઈ ગયા બાકી છો હગાઈ ગીરી તર કેટલો પ્રેમ હતો તમારે હોવું પે હગાય વખતે આખી રાત ફોનમાં વાતો કરે આપણે થાય રોજ હું મેટર વાપરતા છે બે ફોન નું બિલ ભાઈ ભરે પાછો અને એની એની પત્ની દસ વર્ષ થાય ને લગ્ન પછી હું કે શાંતિ રાખી અથડાય અમે સંતો ભેગા રહીને એમ પ્રેમ વધે અમારે ઘર્ષણો થાય ઘરમાં હાહુ વહુ ને થાય હાહુ ને પાવર હોય થોડોક આ તો એવા કલાક ની કથા હું કેવું હું ન કેવું આ પાંચ દાડાને ની હોય ને તો બધું વ્યવસ્થિત થાય આપણે માણસ બહુ ભૂખ્યો એક રોટલી આપો એમાં શું બી શરમ થાય ઘણું બધું છે આ બધા જો અહીં બેઠા કેટલા કપાળ કોરા બધા હિન્દુ નથી આપણે શરમ છે નહી આવે ભાઈ દારૂ પીતા શરમ આવી જોઈએ પાપ કરતા શરમ આવે કોઈની બેન દીકરી સામે ખરાબ જોતા શરમ આવી જોઈએ એટલે ભજન કરવામાં પૂજા કરવામાં શરમ છે નહી તમને કોઈ મુસ્લિમ શરમાય છે બધા નમાજ પડવા જાય છે કૃષ્ણ ભગવાન તિલક કરતા રામચંદ્ર ભગવાન તિલક કરતા રાજાઓ હતા ને ભગવાન હતા આ પ્રમુખ સ્વામી તિલક સાનલો કરતા પાર્લામેન્ટોમાં સન્માન થયા હતા કેટલાય દેશોમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવતા પગે લાગવા મોદી સાહેબ આ તો કાંઈ કરવા નહીં બસ ધર્મ શું છે દીવાબતીને ફોટાને દીવો કર્યો એમ નહીં આપણી અંદર ધર્મ આવવો જોઈએ ગળપણ ગોળમાં રહે સુગંધ ફૂલમાં રહે માણસમાં ધર્મ રહે છે હવે તમે ન કરો એટલે આ તો કહેતા ને કોઈ માથે ન લેતા હો કોઈ નામ નથી દેતો હું આ રેડમેન સ્ટોર જેવું છે આ કથા લાગુ પડે ને કપડાં પહેર લેવાના માપ ફિક્સ ન હોય કોઈને તમે કહો અમે આવું નથી કહેતા તમારું નામ કોની દીધું કાંઈક તો લાગુ પડે કે નહીં નકર શાક જ લાગુ પડે છે હમણાં એની પત્ની આરતી કરતી હોય એની મમ્મી આરતી કરે ભાઈ મોબાઈલની ખુરશીમાં બેઠો હોય ટીવી સામે બેઠો હોય એલા ઊભો થઈને આરતી બાદ ઊભો રહે હું તારા છોકરા દીવો કરે વાહે થોડુંક તો ધર્મ પ્રમાણે જીવન જીવી પૈસા તો પાપી આગળ હોય છે ને આતંકવાદી પ્લેનો ફેરવે છે દારૂડીયા ગાડીઓ ફેરવે છે કોઈ વેલ્યુ નથી પૈસાની શું તો દારા લક્ષ્મી પાપી કોઈ ભી હોય એ દુર્લભ નથી સુખદેવજી આ વાત કરે છે રાજા પરીક્ષિત ને ભાગવતમાં દસમા સ્કંદમાં ચોર્યાસી માં અધ્યાયમાં ભાગ્ય ઉદય ના બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાહી જન્મો જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે એને મહાન સંતનો સત્સંગ મળે છે પૈસા નહીં પૈસા તો બરાબર તમે કમાવો મેળવો જરૂર છે તમારે પણ તમારે જીવનું સારું કરવું છે કે શરીરનું સારું કરવું તો જીવનું કલ્યાણ પૈસાથી થાય છે બધા પૈસા ભેગા કરેલા પડી રહેવાના છે આવું અત્યારે લઈને આવ્યો અગાઉમુખી આ હું લઈને આવ્યો છું હું લઈ જાઉં તો મને કોઈ ના પડે હું જાઉં તારે ન લઈ જાઉં ભાઈ હું લઈને આવ્યો છું આ માળા હું લઈને આવ્યો છું કોણ ના પાડે મને પણ આ માઇક્રોફોર કાઢીને લઈ જાઉં તો ક્યાંક નહીં રવા જો અમારા મંડળનું કે ભાઈ ભલાનું એમ તમારું હોય તમારે લઈ જવું જોઈએ કે ન લઈ જવું જોઈએ તો તેમ લઈ જાવ છો જાવ તારે ઉપર તેમ કહેશો ને આ બધું મારું છે લઈ જાઓ કેમ મૂકીને જાઓ છો તમારું લઈ જ જવું જોઈએ તમારે કપડું નહીં છોકરા તેમ જન્મ તારે સદી પહેરી છે એમને એમ જવાનું ને એમને આવ્યા બરોબર મધમાખી બધું ભેગું કરે ને પેલો ફૂંક મારી લઈને ભાગી જાય કશું નથી દુનિયામાં ફોતરું આપણું ભગવાનના ખોળે આવવાનું છે ભગવાનને અર્પણ થવાનું મીરાબાઈ અર્પણ થઈ ગયા દાદા ખાચર અર્પણ થઈ ગયા આ કંઠી શોખની નથી આ સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેરે છે આપણે એનો ચાંદલો છે વિધવાસી આપણે કે ધણી છે ભગવાન બધાને પૂજા કરવી જોઈએ માળા કરવી જોઈએ ચાંદલો કરવો જોઈએ હું નથી કેતો બધા સ્વામિનારાયણનું કરો તમને જેમાં શરદા એ ધર્મનું કરો વૈષ્ણવ છો તો વૈષ્ણવનું ટીલું કરો માતાજી માતાજીનું કરો જેનું કરો એનું કપાળ કોરાની બારથી ખબર શું પડે કોણ છે શરમ શું આવે આપણને ભાઈ આ બધું કરવું તો પડે ને કાંઈક તો કરવું જ પડે આપણે પછી આપણે ભાઈ બધું ભગવાન કરે ભગવાન છે ને એવા દયાળુ છે ને થોડું કરો ને ભગવાન બહુ આપણું માની લે અને સંસારમાં ગમે તેલું કરું હોય કોઈ માનતું નથી બહુ એટલે આપણે બધાને ધર્મપરાણે જીવન જીવવું બસ ધર્મ જો દુર્યો કૃષ્ણ ભગવાનને પૂછું દુર્યોધને કે આ લડાઈમાં તમે કોના પડખે લડવાના છો કૃષ્ણ ભગવાન કે દુર્યોધનના પડખે નહીં અને પાંડવોને જોડે નહીં કૌરવ નહીં ક્યાંય નહીં હું ધર્મના પડખે જ્યાં ધર્મ છે ત્યાં હું છું પાંડવો આગળ ધર્મ હતો તો ભગવાન એની જોડે રહ્યા છે કર્ણ પૂછે છે મહાભારતમાં પૈડું ખોતી ગયું ત્યારે જમીનમાં અને હથિયાર મૂકી અને હું કે પૈડું કાઢવા ગયો કર્ણ સૂર્યપુત્ર હતો દેવોનો દીકરો હતો પણ દુર્યોધનની જોડે રે નસુર થઈ ગયો અને કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું આને પતાઈ દે કર્ણને કર્ણ કે મેં હથિયાર મૂકી દીધા છે એને લખ્યું છે નિયમમાં કે હથિયાર મૂકી દીધા હોય જેના ભાથામાં તીર ખૂટી ગયા હોય શરણે આવ્યા હોય એને મરાય નહીં અત્યારે મેં હથિયાર મૂકી દીધા તમે મારી ન હોય કહો મને એ ધર્મ નથી કૃષ્ણ કે કે બધા ભેગા થઈને અભિમાન્યુને કાપી નાખ્યો હતો એક દોડે એક લડવાનો નિયમ હતો ભીષ્મ દોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ દુર્યોધન દુશાસન શકુની બધા ભેગા થઈને અર્જુનના એકના એક દીકરાને મારી નાખ્યો દ્રૌપદીના વસ્ત્ર હતા ખોટા જુગારમાં પાસા નાખીને બધું લઈ લીધું એનો ભાગ નથી આપતા એ ધર્મ ક્યાં કયો હતો તારો એ વખતે અધર્મી માણસો છે પાપી માણસો છે એને દગો કરીને મારી નાખો ને તોય ધર્મ બની જાય એવું મહાભારતમાં લખ્યું છે કાંઈ કે સમાજને નડે છે એ વ્યક્તિ ધર્મ શું છે અમારો માતાજીનો નો નહીં બધાનો ધર્મ એક જ છે આપણે બધા ટોટલ હિન્દુ છીએ અને એક જ ધર્મ છે આપણો કોઈને ખોટું કરવું નહીં કોઈ પાપ કરવા નહીં બસ શાસ્ત્ર પ્રમાણે જીવવાનું આપણે ખોટું કરીએ એટલે દુઃખી થાય છે આ ટ્રાફિક લાઇટ છે એ આપણા હારા માટે છે એટલે આપણે બધાએ બેઠા છીએ એ બધાને ધર્મ પ્રમાણે રહેવાનું ભગવાન એની સહાય કરે છે ભગવાન કોની ભગવાનને વાલો શું છે ધર્મ વાલો છે અને ધર્મ બરાબર પાળીએ આપણે પછી આપણને જ્ઞાન થાય ધર્મ નો હોય કે હજી જ્ઞાન થાય નહીં હું કથા કરું એટલે જ્ઞાન નથી મને આ તો માહિતી છે બધી આમ આમ લખ્યું ને આમ આમ લખ્યું ને જીવન જીવે એ જ્ઞાન છે બોલે એ જ્ઞાન નથી જીવન જીવવું ને તમને ભાઈ આ બેઠા છો તમને શીરો બનાવતા આવડે છે નથી આવડતો હવે શીરો બનાવો શું કરવું જોઈએ ગેસ હળગાઈ ને કઢાઈઓ મૂકો ઘી નાખો પછી કકરો સોજી નાખો ધીમા તાપે હલાવો એટલે બદામી કલરનું થઈ જાય થોડું શેકાઈ જાય પછી ગરમ દૂધ નાખો પછી એમાં સિત્તેર ટકા ખાંડ નાખો લોટથી અને બધું ઓગળી જાય છોટે નહીં એલસી વેલસી સીરો થઈ ગયો કે નહીં તૈયાર પણ કોઈ મોઢા મેઘમસી આવ્યો આ માહિતી કહેવાય આ કથાશ માહિતી છે પાળવાનું બાકી છે દુનિયાના જે હોવ તે તમે તમે રાજકારણ હોય કે ઉદ્યોગપતિ હોય કે સાધુ હોય કે ખેડૂત હોય કે ભિખારી હોય બધાને ભગવાનનો આદેશ પાડવો પડે તો જ તમને ભગવાન અંધકાર લેવા આવશે નકર નહીં આવે ગમે તે હોય આપણે બધાને યાદ રાખવાનું આ બધું મારે મૂકી દેવાનું એક દાડો મોટા સત્રપતિ ચાલી ગયા રાજ મૂકીને રાજન જો ક્યાં ગયું કુળ રાવણ તણું સગર સુતા સાઠ હજારજી ન રહ્યું નાનું રાજા નંદનું સર્વે સુપન વ્યવહાર કોઈ કોઈનું દુનિયામાં નથી કાંઈ ગમે ત્યારે ચીઠી ફાટે કોઈનું હાલ એમ નથી મોક્ષ મેળવવો જોઈએ જન્મ સફળ એનો થયો તમને સત્તાથી થી પૈસાથી માન મળશે વિષયો મળશે હોદ્દાઓ મળશે મોક્ષ નહીં મળે શાંતિ નહીં મળે એ ભગવાનના શરણોમાં છે છાવી આખું ગુજરાત ભેગું થાય ને તો એ વિઝા ન આપી શકે વિઝા એ ત્યાંના સિટીઝન હોય એ આપે અમેરિકાનો એમ્બેસીમાં જવું પડે એ સિક્કો મારે તમને કોઈ રોકે નહીં આખી દુનિયા ભેગી થાય પણ મહાન સ્વામી જો સિક્કો મારી દે તમને તો તમને કોઈ રોકે નહીં ભગવાનના ધામમાં ભગવાને ચાવી આપી છે ને એનું જીવન એવું છે હમણે મહાન સ્વામી મહારાજ ધરમપુર ગયા હતા ચાર દાડા પહેલા તમે જોયું છે ને વિડીયો રાકેશ મહારાજ હતા રાકે રાકેશ ને ત્યાંના મોટા લાખોના ગુરુ અને કેટલું મોટું બનાવ્યું છે એની ત્યાં એના ઓપનિંગમાં મહંત સ્વામીને આમંત્રણ આપ્યું મુંબઈથી ક્યાંય ક્યાંયથી આજે પચીસ ત્રીસ હજાર માણસો બાપાને હેલિકોપ્ટરમાં લઈ ગયા પણ સ્વામીની આગળ હાલે ને ગાડી પેલા ધર્મગુરુ ના છે આગળ સભામાં કહે છે હું હું જોઈ રહ્યો છું મહંત સ્વામી મહારાજ મારા આશ્રયમાં પગલાં કર્યા હું મારું જીવન ધન્ય થઈ ગયું મને ભગવાન મળ્યા કર્યા લાખોના ગુરુ છે આજે મહાન સ્વામી સુરતમાં છે હવારમાં પચીસ હજાર માણસો ગોઠવાઈ જાય પૂજાના દર્શન કરવા સાડા ચાર વાગ્યાની જગ્યા રોકવા આવી જાય નાના બાળકો બાલિકાઓ બાયો ભાઈઓ બધા જ માળા ફેરવે અવારમાં એને જોવા પચીસ હજાર માણસો ગોઠવાઈ જાય છે ઠંડીમાં માણસ જેવા જ લાગે આપણે માણસ જેવા જ છીએ કોણ આવે આપણી આગળ ભલે એનાથી રૂપાળા તો હોવ છે આવે કોઈ જોવો આવ્યા હોય એકવાર આવ્યા છે માનો ને જોવા તમને એમાં અમુકને કીધું છે પછી કેવડાવીશું એટલે રાહ જોયા જ કરો માં હું છે આપણે આડો પકડાય નહીં હો ખરેખર કાંઈ બોલે નહીં લંડન ગયા હમણાં ગયા વર્ષે મને કાર્યકરનો ફોન આખી સભા રડતી હતી એને જોઈ લોકોના હૈયા ભરાઈ ગયા કોણ આવ્યું આપણે કોના દર્શન કરીએ બસ અમેરિકા જાય ગમે કેનેડાના વડાપ્રધાન આશ્રય ભલ ભલા માણસોને આ પગમાં ઝુકાવી દે બહુ મોટા વૈષ્ણવ છે લાલાભાઈ કરીને નડિયાદમાં અને બહુ મોટો ધંધો છે ખેડા જિલ્લા આખા વિસ્તારમાં નામ ગણાય ધર્મવાળા છે માણસો દર્શન કર્યા લડી પડ્યા છ કરોડની જગ્યા એની હતી મંદિર દાનમાં આપી દીધી બસ હું ધન્ય થઈ ગયો બસ દર્શન ખાલી હો કઈ પ્રવચન નથી સાંભળ્યા કોઈ પણ વ્યક્તિ હોય મહાન પુરુષના પ્રમુખ સ્વામી મહારાજ અબ્દુલ કલામ બુદ્ધિશાળી માણસ હતા પણ હું બોલ્યા અલ્ટી મારા એક જ ગુરુ પ્રમુખ સ્વામી મારા હૃદયમાંથી માયા કાઢી નાખી આજે કેટલું સસ્સો પાનાનું જીવન લખ્યું બાપાને એને ફરીને ચૂંટણીમાં ઊભું રહેવું છું બાપાએ ના પાડી કે ફોર્મ ન ભરતા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવી જાય એમ હતા સ્વામી ના પાડી બસ પૂરું આવું ડિસિઝન સ્વામીઆિ લેવા આવતા સારંગપુર જવામાં આવતા આપણી કરતાં કાંઈક એનામાં શું છે વધારે છે ભગવાન છે એ કરંટ છે ને આપણે બધા બલ્બ છીએ જેવો બલ્બ હોય એવો પ્રકાશ થાય જીરાનો હોય તો જીરોનો વિષનો ભરાવો તો વિષનો ભગવાન કરંટ છે બસોનો ગોળો નાખો તો એટલો હેલોજન નાખો તો એટલો થાય અમુકના ગોળા ઉડેલા હોય છે હું ભગવાનમાં માનતો નથી ઉડેલા ગોળા કહેવાય આપણે બધાને છે અરે થોડા જીવન હું બળતરા લઈને ભરો છો એટલા મોજ માર્યો નહીં શાંતિથી હું લાવ્યા ને હું લઈ જવાનું દુનિયામાં એક ભાઈ એના જમાઈને ફોન કર્યો ને હા હા હું કરો છો એ કે સહન કરીએ છીએ ભાઈ એને હા કે હું એ જ કરું છું આપણે એ જ કરવાનું છે કે સહન જ કરવાનું બધાને ડખો કાંઈ કરવો નહીં સ્વભાવ કાઢવાના જે મૂળ તો માણસને અમતવા એક ભાઈ જમવા બેઠા ને એનું હોવને કે ઘી લાય કે છે ખીચડીમાં એ કે ઘી ખલાસ થઈ ગયું હવે લાવીને સાણી મની કે એક ચમચી માગું છું ક્યાં વધારે માગું છું પેલી કે નથી કીધું ને ખલાસ એ પેલા છે ને કંઈ ગાળ જેવું બોલ્યો એની પત્ની એક વેલન ઠોક્યું કપાળ ઉપર લાકડા રોટલી વણવાનું અવડું ઢોકળું થઈ ગયું લીંબુ જેવું હોય બીજાડે બજારમાં નીકળ્યા ને બન કે શું થયું એ કે ઢોકળું થઈ ગયું ઘી સો પણ કહે છે સારું થઈ જશે કાંઈ એટલા ઘી પછી ઢોકળા સ્વભાવ છે અહ મને અહમ હું કાંઈક છું એ કાંઈ નથી આપણે ભગવાન આગળ ફોચરું નથી ભગવાન અનંત વિશ્વના માલિક છે આખી દુનિયાના વરસાદ એના વરસાવા વર્ષે સૂર્યના બધું ઉગાડે છે ભગવાને જીવાડે છે ભગવાન હવા આપે છે ભગવાન આ તો પૃથ્વી ઉપર એકસો ને પંચાણું દેશો છે એવા ચૌદ લોકનું આ બ્રહ્માંડ છે આખું એવા આનંદ કોટી બ્રહ્માંડો ભગવાનના એક રૂવાડામાં ઉડે એમાં દેવોને બધું આવી ગયું અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર થાય મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય કૃષ્ણ ભગવાન આંગળી ઉપર ગોર્ધન પર્વત ઊંચો રાખ્યો ગિરનાર કથા મોટો હતો તરણ દાડા રે આ પડતી ઈંટ બાર વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો હાથીને ફેંકી દીધો જોજન ભગવાન ધારી કરી શકે ભગવાન આગળ આપણે કાંઈ નહીં દાસ થઈ ગયા હનુમાનજી દાસ થઈ ગયા ભગવાનના રાવણ ના થયો સીતા માતા જેવી કોઈ સતી પૃથ્વી પર જન્મી નથી એની જેવી રૂપાન કોઈ સ્વર્ગમાં અપચરાય નહોતી અને રાજકુંવરી હતા સીતા માતા છે ને એ જન્મા છે ઋષિ મુનિઓના લોહીમાંથી રામાયણમાં આવે છે કેટલું સહન કર્યું એની રાવણે ટેક્સમાં કહેલો સાધો સંતો આગે અમારે કે શું છે ભાઈ કે કાંઈક તો હોય ને બધા ઋષિ કાપા મૂક્યા આંગળીમાં હજારો અને કળશ ભર્યો લોહીનો અને રાવણને આપ્યો રાજધાનીમાં રાવણ કે શું છે કે અમારો ઋષિનો ટેક્સ સીલ ખોલ્યું મારી પાસે લોહી એનું મોત ને કાળ દેખાણો એને કીધું કે આ મારા રાજની બોર્ડર બાય ડાટી કળશને મિથિલા નગરીમાં મિથિ નામનો રાજા હતો એટલે મિથિલા નગરી ન્યા ડાટી એવા અને જનક રાજાને કીધું દુકાળ પડ્યો તમે જાતે હળ આંકો ને તો વરસાદ થશે એ જનક રાજા હળ આંકતા ને એમાંથી આ કળશમાંથી સીતા ઉત્પન્ન થઈ ગયા કેટલું સહન કર્યું છે એની એક પિયર માં છીઠી મોકલી તમે કલ્પના કરો કે આ દુનિયાની કોઈ સ્ત્રી એટલું સહન ના કરી શકે એનો એક ફોલ્ટ નહીં હજી લગ્ન કરીને આવ્યા સીતા માતા જંગલમાં ગયા ને ત્યારે અઢાર વર્ષના હતા રામ છવ્વીસ વર્ષના હતા અને સજા ચૌદ વર્ષ વનમાં એટલે કઈ વાંકશે અમારો સહન કર્યું કોઈ દેર નથી ફરિયાદ કરી વળાવવા ને તારે એની સુનૈના ની માતા અને જનક રાજા કીધેલું આ અયોધ્યાનો પરિવાર તારો પરિવાર છે ભૂલી જજે આ મિથિલાને અમને બધા એનું સુખી તારું સુખ એનું દુઃખી તારું દુઃખ આવી રીતે મોકલ્યા કરિયાવરમાં કર્યાવરણમાં આપ્યું નતું સીતાજીની સમજણ ભગવાન સ્વામિને અંત્યના અગિયારના વચનાતમાં આખું વચનાત લખ્યું છે સીતાજીને જેવી સમજણ સુખી થાય સમજણથી માણસ સુખી થાય વસ્તુથી નહીં કેટલું સહન કર્યું છે આ તો અત્યારે છૂટાછેડાના કેટલા બધા લઠ્ઠા પડે છે કેટલા ધામધૂમથી લગ્ન કર્યા હોય કેટલું કર્યું હોય અત્યારે આ તમે પરિણા ભાઈ આ વડીલો ઘણા બેઠા ડીજે લાવ્યા હતા તમે હતા ડીજે હતું ઢોલત હતું ને હાલું કે અત્યારે હું ત્યાં અત્યારે ડીજે લાવે ને સો મહિના જાય બીજે પાછા ફટાકડા ફડ્યા ને ઢેકડું પેલા હખીન રહ્યો ને અમુક હાહુ એ છોકરાની છોકરીની મમ્મી એવી હોય રોજ ફોન કરે ત્યારે હા હું એ કીધું કાંઈ આજ આમ કર્યું તને કંઈ તકલીફ નથી ને ભાઈ એટલી બધી વાલી હોય તો કબાટમાં ભરી રાખીને ભાઈ હા હરે ગઈ છે પ્રશ્ન તો આવે રહેતા આવડવું જોઈએ નાની નાની છોકરીઓ હોય ને એને પાવરફુલ બનાવી દેવી પડે નાનપણમાંથી આવડે હાવ હાવ ઝીણા છોકરીઓને દસ પંદર વર્ષ થાય બધી રસોઈ તેજ ફૂલ આવડવી જોઈએ અથાણા છટણીયું ફરસાણ પછી એને હાવ કે કાંઈ આવડતું નથી મોબાઈલ લઈને ફર્યા કરતી હોય પછી મેણા મારે તાર કે અમને આમ કે છે તેમ કે પાવરફૂલ ઘરના બધા ખુશ થઈ જાય તમે સારું જમાડો કામ કરો ભેદભાવ ન રાખો અને પુરુષને એવી રીતે રહેવું જોઈએ અજાણ્યા ઘરની દીકરી તમારા ઘરમાં આવી છે વાલ સોયથી રાખવી પડે ને હાહુને એમ ગણું જોઈએ મારી દીકરી છે આ એને કહેવું જોઈએ મોડી ઉઠી તું હું છાપાણી પાણી કરી નાખીશ ચિંતા ના કરીશ ગરમ રોટલી હું તને આપીશ થોડો લોટ રવા દે ગરમ ભજા તું બે જા હું તને પાડી આપું વાલ હેત કરે કેટલું ધ્યાન રાખે હાહુને વોશિંગ કરવાનું ધ્યાન પહેલી પાવર યુનિવર્સિટી ભણીને આવી હોય હવે હાલે નહીં કાંઈ પછી લાંબુ એકાબીજીને બાંધછોડ કરવી જ પડે જતું કોણ કરશે સમજો માણસ કરશે પકડી કોણ રાખશે નોલેજ નથી સમજણ નથી સંસ્કાર નથી સહન પ્રમુખ સ્વામી યોગી બાપાએ સહન જ કર્યું છે પ્રમુખ સ્વામી એક સભામાં વાત કરી બધાને સહન કરવું ભાઈ ઊભા થઈને કે ક્યાં સુધી સહન કરવાનું કે સ્વામી કે વધારે નહીં આપણે જીવી ક્યાં હું કરવાનું પછી નથી કરવાનું સહન કરો કાં ડખો કરો ત્રીજું કાંઈ છે હું કરીએ તો સુખી થઈ ડખો કરીએ તો કે સહન કરીએ તો બસ થોડું થતું કરવું ધીરજ રાખવી શાંતિ રાખવી સલાહ દે જે ન કરવી ઘરમાં ટક ના કરવું બહુ વડીલો બેઠા હોય ઘરમાં બહુ બોલ બોલ ના કરવો સલાહ ન દેવી ઊંધું મારે તેમ ધામ ગયા પછી આવજો સલાહ દેવા આપણા દાદા એવું કહેતા હાલે એ બધું હાલ્યાત કરે ભગવાન સલાહ બધું જે ખાવાનું આપે ખાઈ લેવું જોઈએ છોકરાને બહુને વિચારવું જોઈએ હાહુ હા એ મારા મા બાપ છે એ બિચારા લાચારી ના ભોગવતા હોવા જોઈએ એ ગભરાય નહીં ઘરમાં એની પ્રોપર્ટી છે આ તમારા પતિને કેટલી મજૂરી કરીને ભણાવ્યા છે છોકરાને હાહુ હાહુહારાની સેવા દેવની જેમ કરવી જોઈએ હમણાં મેં વાલ્મિક રામાયણ વાંચી એમાં આવે છે ભવાની કહેતા પાર્વતીજી મહાદેવને પ્રશ્ન કરે છે નિસાસર કોને ગણવા નિસાસર કહેતા રાક્ષસ કોને ગણવા આ વાલ્મિક રામાયણ હું વાંચેલી વાત કરું છું તમને એમાં મહાદેવજી કે છે કે જે માતા પિતાને દેવ સમાન જાણીને સેવા નથી કરતો અને સાધુ સંતો આગળ પોતાની સેવા કરાવે છે એને રાક્ષસ જાણવો નિશાસર આ રામાયણમાં લખ્યું છે મા બાપ છે બધાએ છોકરા સાંભળો છો ને આ બાજુ બાળકો બધાય આ છોકરાનું શું ઘણી ધ્યાન રાખવું પડે પછી કથા સમજાય ને મૂંઝાય પોલીસ સ્ટેશન બેઠા બેઠા ઉદાહરણ ખુશમાં રહો બધાય ખુશમાં જ રહેવાનું તમારે ભગવાન સુખી કરે છે આ પૂજા કરે કેટલા બધા બાળકો હવારમાં પૂજા કરે આપણે આમ આનંદ થાય છોકરાને જોઈને આજે કેટલા આવા ગુજરાતમાં છોકરા છે હવારમાં જોઈને માળા ફેરવતા હોય તિલક સાંજલો કરે એના પપ્પા ન કરતા હોય છોકરો કરે મા બાપ છોકરાને સંસ્કાર આપે એની જગ્યાએ છોકરા મા બાપને કહે છે કે મારા પપ્પાને વ્યસન મુકાવો ઊંધું કરે શરમ આવી જોઈએ મા બાપને બધાના ઘરમાં ધર્મ સહન કરવું સંપ રાખવું આપણે એટલે આપણે જ્ઞાન થાય પછી ધર્મ પછી શું થાય જ્ઞાન થાય જ્ઞાન એટલે જાણવું હાશું છે ને આ ખોટું છે એ જ્ઞાન કહેવાય અને એમાંથી વૈરાગ્ય થાય અને પછી ભક્તિ ઉદય થાય આપણી અને ભક્તિથી ભગવાનનો આનંદ આવે ગોપીઓના ઘરમાં કાંઈ નહોતું હતી સગવડ પાછી ગોપીઓનું નામ સાડા પાંચ હજાર વર્ષ પછી બધી ભાગવતની પારણીમાન બધે બોલે હું ઘરમાં સગવડ હતી એને હું એજ્યુકેશન હતું પણ ભગવાનમાં સ્નેહ થઈ ગયો ને બસ કામ થઈ ગયું એનું ભગવાનમાં આપણે પ્રીતિ ક્યારે થાય બીજામાંથી મન તૂટવું જોઈએ વિષયોમાંથી જગતમાંથી તમારી પહણીલી સ્ત્રી જીવાય ક્યાંય ભટકવાનું નહીં મન કોઈને મોબાઈલમાં નહીં ને ક્યાંય હરકડા કરતા નહીં કોઈ અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા તો હરકડા છે ના કરો બહાર કોકનું ઘર તૂટે પ્રમાણિક્રો કોઈ સ્ત્રીને ના કરવું જોઈએ કે એના પતિ સિવાય તમે આવવા તેવા ભાઈ પરાણે પોલીસ બોલીને પરણે તમે જ કર્યા છે જે છે એ સ્વીકારી લો આવે લગ્ન પહેલાં હોય વિચાર કરવો પછી કસક એક ભાઈ હું એને હોઉં ને કે મેં તને જોઈ નહોતી ને તોય મેં હા પાડી દીધી કે એનું હોવું કે મેં તમને જોયા તોય મેં હા પાડી હતી કે હવે હું કામ ખોતરેશ ભાઈ અઢાવ થઈ ગયા પછી દૂધને મેળવા ભાઈ હલાય કરી દહીં થાય આમ થો આમાંથી જામે પછી ઝગડા થાય અમેરિકા જાઓ કે લંડન જાઓ કે ગમે જાઓ સ્વભાવ છે ને ભેગા આવે છે બધા એ સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ સિવાય કોઈ દવા નથી એની દુનિયામાં કોઈ દવા નથી હોનાના સિંહાસન આપ્યા હોના ધૂતરાષ્ટ્રે રાજા ભારતનો બને સુખી થયો તમારા દીકરાને એટલું આપશન તોય સુખી નહીં થાય સુખી થવા માટે કોઈ રસ્તો નથી બીજો બાય શીલમ પરમ ભૂષણમ માણસનું ચારિત્ર છોકરા થોડા આગળ આવી જાવ બાળકો હજી બસ બસ તેમનો આવતા દેખાય ને આ સ્ટીરિયો ના છોકરા માટે આપણે બધા બેઠા છીએ તમામના પરિવારમાં શાંતિ રે એ આપણે આ લોકમાં સુખી રહીએ અને મરે તારે યમરાજા કોઈના ઘરમાં ન આવે ભરમાત્મા આપણો હાથ પકડવા આવે એવી કમાણી બધા કરજો જીવનની આ તો થોડા દાડા છે ન્યા જવાનું છે આ કામ ચલાવ છે ભાડે ઘર આ શરીરની રક્ષા થઈ જાય છે કાલે શરીર રહેવાનું છે આપણું અને સમસનમાં બાળી જાય છે ગમે તે હોય આપણે હવા લાખ માણસ રોજ મરે છે દુનિયામાંથી ઉપડી જાય છે હવા લાખ

મહાન પુરુષની સેવાથી મોક્ષ નું દ્વાર ખુલી જાય આપણું તમો દ્વારમ ઓશિતા સંગી સંગમ સ્ત્રી ના માંથી યમરાજા નું દ્વાર ખુલે છે જાત્રા કરવી ખોટી નથી પણ સ્વભાવ નહીં જાય ડાળખા કાપવા પાંદડા તોડવા હેલા છે પણ મૂળિયા ના ઉખડે જલ્દી કામ વાસના જાત્રા કરી નહીં જાય અભિમાન નહીં જાય ઈર્ષાઓ નહીં જાય સાત્વિક ભાવને થોડું પૂંજ મળે આપણને ન મળે એવું નથી કહેતા પણ અંદરની વસ્તુ એ બદલાય નહીં ચાર ધામ ફરીને આવે તો તમાકુ છોડતા નથી કડાય હું જે ગામમાં પારાયણમાં ગયો તો આખું ગામ જમાડ્યું આઠ હજાર માણસ અને રોજ પારાયણ પતી ગયાના બાપ દીકરાની તમાકુને ગુટકા ગયા નહી તમે ગયો છો અમને આમ કરી તો પૂંજ મળે ને આમ કરી પૂન હું મને દેખાડો પૂંજ હું છે પૂંજ આવે ને એટલે પાપ નીકળી જવું જોઈએ અને પાપનું મૂળ્યું અભિમાન છે પાપ મૂળ અભિમાન દયા ધર્મ કા મૂળ હે અભિમાન દરેક માણસને હોય છે રૂપનું સત્તાનું પૈસાનું હોદ્દાનું એ અહંકાર છે એ માણસને પાપ છે પ્રમુખ સ્વામીને દુનિયામાં સન્માન કરતા આજે મહાન સ્વામી માટે આઠ દેશના માણસો જેમ એની પૂજા કરે બધાને પગે લાગે છે એક એક છોકરાને પગે લાગે છે કોઈ જે અહંકાર એને જોયો નથી આપણે કોઈ ક્રોધ કર્યો નથી પાસઠ વર્ષથી સાધુ છે કોઈની ઈર્ષા કરી નથી કોઈ જૂઠું બોલ્યા નથી પ્રમુખ સ્વામી સન્નું વરહમાં કોઈ જૂઠું બોલ્યા નથી કેટલા કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી એના ઘરે નળિયાવાળું ઘર છે એનો ભત્રીજો ટેમ્પો આંકે છે એ ઘરે નથી ગયા નથી કુટુંબનું કર્યું એક સમાજનું જ બધાને બાર લાખ માણસોને પ્રમુખ સ્વામી વ્યસન મુક્ત કર્યા છે અને સત્તર હજાર ગામડા ફેર્યા સાત લાખથી વધારે પત્ર વાંચીને લેખિત જવાબો આપ્યા છે દુનિયામાં લાવો એક વ્યક્તિ આવી કેટલા ગામડાને કેટલા આજે વલસાડ જિલ્લાની અંદર બેતાલીસ હજાર પરિવારો આદિવાસી વ્યસનો છોડાવીને પાકા સત્સંગી બનાવ્યા છે બધાને પાકા ઘર થઈ ગયા ગાડીઓ થઈ ગઈ ગણાય કાર્યકરો થયા આદિવાસી સાધુઓ થયા ઘણા અને આજે અમેરિકાના આફ્રિકામાં છે સંતો છાપરામાં રહેતા આદિવાસીનો છોકરો સાધુ થઈ અને અમેરિકાના સિટીઝન થઈ ગયા અત્યારે બાપા ક્યાંથી ક્યાં પોગાડી આપણને જીવન બદલાવું જોઈએ બધાનું જાત્રા ખોટી નથી હો કર્યા તો ગૌતમ ઋષિના ઘરમાં અહલ્યા જોડે પાપ કરવા ગયો રાવણે વેદ ઉપર ભાષ્યો લખ્યા દસ હજાર વાર તપ કર્યું તો સીતા માતા મન ગયું કે ન ગયું મન ભટકતું બંધ થાય સત્સંગત કરવો પડે કોઈ વાસ કરે જઈને કાશી કોઈ અન્ન ખાય રહે ઉપવાસી એ શેર સર્વે મનની હાસી સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ માટે નહી જંતને મહાન પુરુષનો સત્સંગ પરિચિત રાજાને આ સત્સંગ મળ્યો સુખદેવ જેવા સંત મળ્યા આજે જે રાજા ગભરાઈ ગયો હતો અને એનું મોત આવ્યું તક્ષક નાગ એને હાથ ધરે કહી દીધા શરીર મારું પડશે આત્માને નહીં શરીર હું નથી જ આ કોઈ શરીર નથી આપણે આ અંદર ને હાડક્યા ભર્યા છે અંદર પાસ ફરવું ભર્યા મળમૂત્ર ભર્યા છે અંદર જીવ છે એટલે શરીર છે જીવ નીકળી જાય શરીર હળગાઈ દેવાનું કલ્યાણ જીવનું થાય છે શરીરનું ઓછું શરીર તો સમસારમાં જાય અને દુનિયા બધા શરીર માટે છોટી ગયા પેકિંગને બસ હું આવવાનું રૂપાળોનું આવા લુડા રામ કરું રામ કરું એલા તારું મન હરખું રાખીને તારા કલ્યાણનો તો ફોકસ કરી દેખાવ શું કરવાના છે લોકોને દેખાડીને હું લાભ થવાનો છું માપનું રાખો બહુ વધારે પૂરતું નહીં તમારે રહેવું પડે ગરસ્તરે પણ માપનું હું મોરબી ગયો તો હાડા ત્રણ હજાર હાડા ત્રણ કેટલા સાડા ત્રણ હજાર રૂપિયાના વાળ કાપે છે એક વાર આપણે નવાઈ લાગે હાડા ત્રણ હજાર રૂપિયા જે વાળ કાપવાના હું મજા હોનો સો પડતા છે સારા કામમાં વાપરો પૈસા વાળા જે છો એ જલસા ના કરતા બગલા આ ને ફેલ ફતુર ગરીબોને બચારાને દવાના પૈસા નથી કોકને ભણવાની ફી નથી કોકને લગનની મુશ્કેલી હોય થોડી મદદ કરો ધર્મના કામમાં વાપરો થોડું ભગવાને આપ્યું આ આખી સૃષ્ટિ પરમાત્માની છે જીવ પ્રાણી માત્રની સેવા કરવી જોઈએ આપણે બધાની બાપા ઈ રીતે રહ્યા છે સ્વામી ગયા હતા રાજકોટ અને ત્યાં બાજુમાં રતન પર ગામ છે ત્યાં પાંચ હજાર વાસડા હતા ઓગણીસો સત્યાસી માં કોઈનો કેટલ કેમ હતો અને આ કેટલ કેમમાં બધા છૂટા બાંધી દે આપણે મૂકી દે હવે એ વાસડા પ્રમુખ સ્વામીની વાહે વાહે ફર્યા કરે સ્વામીની ઓફિસમાં જ આમ જાય પેલા બધા ટોળું આવે એટલે સ્વામી કે વાસડા અમને પહેલી વાર આવ્યા મારી વાહે કેમ બધા આવ્યા કરે જેમ જાય તારે માલિકે કીધું કે સ્વામી ત્રણ દિવસ અહીંયા ઘાસનું તણું આવ્યું નથી આ ભૂખ્યા છે બધા એટલે તમે આવ્યા છો ને એટલે વાસડાને આશા હોય કે મને કંઈક ખવડાવશે સ્વામી કાંઈ બોલ્યા નહીં ત્યાંથી ગોંડલ મંદિરે આવ્યા અને ઠાકોરજીના દર્શન કરીને જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારીને વાત કરી કે રતનપુર એક ભાઈનો કેટલ કેમ્પ કોઈ કર્યો છે સરકારે કે માણસે જેની કર્યો જાણતો નથી પણ વાસડા ભૂખ્યા છે ને આપણે ઘાસના ખટરા મંદિરના પૈસા ખરીદીને એને નાખ્યા હોય કે સ્વામી ઘાસ મળશે નહીં બે ખટરા આવે વીસ જણ લેવાવાળા હોય છે પૈસા દેતા ઘાસ નહીં મળતું પ્રમુખ સ્વામી કે વાસડા ભૂખ્યા છે ને કે મને ચેન નહીં પડે ગમે તે કરો કાંઈક અને બાજુમાં ડાંગરા ગામમાં ચાલીસ વીઘાની શેરડી હતી આપણી સ્વામી કે કપાઈ નાખો ગોળ બનાવવાની તૈયારી પાકી ગયેલી શેરડી સ્વામી કે ખટારા ભરી ભરીને મોકલી દો ને સ્વામી કોઈ એવું નથી કીધું કે આપણા ઢોર ને આના ઢોર આ તો કોઈ એવા નથી પણ આ છોકરા નાના તમારા ઘરે રમવા આવ્યા હોય ને બે તને મમ્મી દૂધ ભાવવું હોય તો પોતાના છોકરાને એક વાટકો ભરી દે તણીને ભરે બીજા બેને હું કે ત્યારે મમ્મી હોતી છે ધા ક્યાર તું તો છો પછી પોતાના છોકરાને ભાઈ એટલે બે વાડકી બદલે બચારો છોકરો ખાય ભગવાન પીવે એનામાં પણ આપણા ભેદભાવ આવી જાય બાપાને કોજે નથી આવ્યો એક બળદનો પ્રસંગ હલી જાવ એવો છે રાજકોટની અંદર પ્રમુખ સ્વામીની સામે એક બળદ રડ્યો બાપાને સારંગપુર ગયા અને કોઠારીને ફોન કર્યો ગોંડલમાં પ્રમુખ સ્વામી કે એક બળદ મારી સામે જોઈને રડતો છો અને હું ઊંઘવા જાઉં તો મને યાદ જ આવ્યા કરે છે તમે જાઓ ત્યાં અને બળદને લઈ આવો ગોંડલ મંદિરમાં કે સ્વામી સ્વામીના તો કેટલા બળધ્યા હોય એમાં કયો બળધ્યો મને શું ખબર પડે કેટલ કેમ છે મોટો સ્વામી કે લાલ કલરનો કે લાલ કલરના ઘણા હોય પ્રમુખ સ્વામી કે તમે મને સારંગપુર મળવા આવો ગોંડલ ગોંડલથી સારંગપુર બોલાવ્યો હો કિલોમીટર કોઠેર ગાડી લઈ સ્વામી કે આવા સિંગડા હતા આવો કલર હતો એટલી ઉંમર હતી તમે જાઓ જડી જશે અને એ બળદને કોઠારી મંદિરમાં લઈ આવ્યા એને સારવાર હારી કરી અને બે મહિના પછી બાપા ગયા ને ગોંડલ તારે બળદને સાંડલો કર્યો ને જાતે ઘાસ ખવડાવી તારે સંતોષ થયો એ કોઈને દુખવે કોઈ પણ આજે ભુજમાં ભૂકંપ હતો અને બુંદી ગાંઠિયાના પેકેટ લાખોની સંખ્યામાં બનાવતા સ્વામી કે ભાઈ આછેલા મરસા મૂકજો પછી ખાતો સારું લાગે કાંઈ પણ હોય ત્યાં આઈસ્ક્રીમ ખવડાવવાનો સ્વામી કે કાર્ય કરો ને ઉનાળો છે આઈસ્ક્રીમ ખવડાવો પ્રમુખ સ્વામી જિંદગીમાં આઈસ્ક્રીમ જોયો નહીં અરે જ નહીં બીજાને ખવડાવે આજે આપણે કરીએ કે ઘરમાં ડાયાબિટીસ થયો હોય અને બીજા આઈસ્ક્રીમ ખાઈ એ ન ગમે જોજો તમે આપણે એમ થાય બહુ ખાખા કરીશો તમને મારી જેમ થઈ જશે બળતરા થાય ઉડતી સ્વામી બધાને ભાથા બાંધી દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ છું બાપા કે ઘરે ભોગે કે હું જે ભાથા બાંધી દેજો ભંડારીને કે મોટું મન રાખજો ચોખ્ખું જ ઘી વાપરવાનું ખાલી સેવ મામરા નહીં ચાર આઇટમ ભરવાની બસમાં ફરતા ફરતા જાય આદિવાસી ભાઈઓ આવેલા દિલ્હી સેવામાં અક્ષરધામના ઓપનિંગમાં બાપા કે આદિવાસી પહેલીવાર દિલ્હી આવ્યા છે બચારા એને રોશી ઋષિકેશ મોકલજો બસું ભાડે કરીને મંજિના ખર્ચે ગંગામાં નાય હરદ્વાર શક્ય તો અયોધ્યા રામ ભગવાનની ભૂમિ સ્વામિનારાયણ ભગવાનની છપૈયા ભૂમિ જન્મભૂમિ ન્યાય લઈ જજો અને બે હિન્દી ભાષી હરિભક્તો મૂકજો જમવાની એને ઠેઠ ઘરે પહોંચી કેવું છે બસ રાખજો એક પાઈ લેતા નહીં કોઈને ગરીબ માણસો રાષ્ટ્રપતિને વડાપ્રધાન આવવાના છે ઓપનિંગમાં કેટલા દેશોના માણસો આવવાના પણ સ્વામી કોની ચિંતા કરતા આદિવાસી ભાઈઓની આ પ્રમુખ સ્વામી છે આપણે હું નાનાને ભાજી મોડા જ ગણે મોટો મોટો અમુક તો સાંભળે જ નહીં કોઈનું એલા ભાઈ આ સૃષ્ટિ પરમાત્માની છે બધાની સેવા કરવી બધાને અનુકૂળ થઈ જવું વાલી વસ્તુ આપી દેવી જમવા બેહો તમે સારી વસ્તુ ન લઈ લો જલ્દી બીજા છે ઘરના સભ્યો આ તો બધું સારું સારું લઈ લે પછી હજુ ઘેટું ખાય કરવાનું છે ઘરમાં મજૂરો છે બધા આજે આ તો આપણે ઈચ્છા નથી આ બેઠા છે એમ બધા તમે સંડાસ સાફ કરો તમારા ઘરમાં સાવણાથી ફેરવો સંડાસ કોણ ધોવે તમે જોવો ધન્યવાદ કહેવાય બાકી કોણ ધોતું હોય ઘરમાં છોકરા કોણ સંડાસ ધોવે ઘરમાં બોલો મમ્મી બસ કારણ કે પુરુષો બધા ઊંચી ક્વોલિટીના કહેવાય અને બૈરા બધા નીચી ક્વોલિટીના કહેવાય બૈરા ભાઈરાને ગણે જ નહીં અમુક તો એવા હોય છે સંદાસ એને સાફ કરવાનો ઘરમાં ભેદભાવ રાખે અહમ રાખે ઘરમાં એ પછી ક્યાંથી પારિવારિક એકતા રહે ને ક્યાંથી શાંતિ ઘરમાં પગ મૂકો અને આખું ઘર ખુશ થઈ જવું જોઈએ એ જીવન સફળ છે પ્રમુખ સ્વામીને જોવે અને હજારો માણસો ઝૂમી ઉઠે એ સદગુણો એના માતા આ તો ઘરમાં વહેલા જઈને હું કે કેમ જ વહેલા આવ્યા પોલીસ આવ્યા હોય એમ ખુશ થઈ જવા જોઈએ બધાએ પત્ની ખુશ થાય દીકરા મા બાપ આપણું જીવન એવું હોવું જોઈએ બોલવું ઓછું ઘરમાં સહન કરવું એકાબીજેને અનુકૂળ થઈ જવું મનનું મૂકી દેવું આકડા ઉતાવળા ન થવું સ્વામીની બહુ બધા પ્રસંગો આવે છે પ્રમુખ સ્વામીના બાપા એક એક માણસને આજે રાખ્યા છે હવે ટાઈમ આપણે ઋષિ સ્વામી ક્યાં બેઠા ટાઈમ થઈ ગયો છે ને સાડા અગિયાર થયા છે તમે ટાઈમ આપ્યો થોડી થઈ ગયો તમે કહો હું તો કરું બાર વાગ્યા સુધી પણ તમારે ટાઈમ હોય તો રસોઈ હોય તો વળી ખૂટે વધે આમાં ક્યાં ક્યાં ખૂટવાનું છે આપણે એટલે આપણે બધા ના એટલે તમારે જ આ વ્યવસ્થાપક હોય બિચારા એ કેમ કરવાનું આપણે હા સાડા છે એટલે જ પૂછ્યું તમે બે ત્રણ મિનિટ છે વાંધો ને એક પ્રસંગ કહી દઈએ આ પાંચ મિનિટ છે હજી આમાં કેવું છે જો લાગી જાય ને ચગમગમાં એકાદો તણખો લાગે ને તો હળકી જાય બરાબરના જો આપણે સમજીએ ને આમાં કાંઈક તો લાગુ પડે બધાને ખાલી માહિતી નથી હો કથા સાંભળવાની હોઉં ને જીવમાં ઉતારવાની અમુક નિયમ કમ્પલસરી રહેવાના બધાને હું વ્યસન વ્યસન કોઈને નહીં કરવાના બેઠા કોઈને કોઈની પત્નીને ગમતું નથી પતિ તમાકુ ખાય ગુટકા ખાય કેટલી બહેનો વિધવાઓ થઈ છે છોકરા આધાર વગેરે ના થઈ જાય સમાજમાં શેના માટે આવો કચરો ખાવ છો દારૂડિયા જોડે બેહવું નહીં કોઈને દારૂ છે એ ખરાબ છે દારૂડિયાને ભગવાન લેવા આવશે એવા લઠ્ઠા શું પીવાના છે એમાં વિટામિન છે દારૂમાં કૅફત બોટલ ન ઉછળતી હોય અડવું જ નહીં કોઈ વસ્તુ ને આપણે પાર્ટીમાં નહીં ક્યાંય નહીં બધાને અગિયારસ રહેવાની બેઠા હિન્દુ છીએ આપણે બધા પુરાણમાં લખેલી કથા છે અમુક તો ભાત ખાય અગિયારસના દાડે અને પત્નીનું ફરાળે ખાય પાછો શું છે મોરિયો લાવો એવા હોય છે અમુક બળિયા અલા ફરાળ તો કરો અગિયારસ ના દાડે ભગવાનનું તો માનો બીજાનું ન માનો કાંઈ નહીં માં જાઓ તો ના નિયમ પાળવા પડે તમારે અહીંથી આપણે જવું હોય નારદીપુર તો આમ જવું પડે કે નહીં ભગવાનના ઘરે જવું તો ભગવાનનો રસ્તો લેવો પડે કે ના લેવો પડે બે જણા તેડવા આવે છે એમ રાજા કે ભગવાન કહ્યું તમારે તેડવા આવવાના આવના ભજન કરો બધા મફત ભજન છે અઠવાડિયે સભા થાય એમાં બેહવા જવું બધાને બેહવું સમય ભગવાને આપ્યો ભગવાન માટે સમય નથી અને ફાલતુ માણસ માટે સમય છે સ્વાર્થી માણસો માટે કેટલી આવડતા વાપરી નાખી બધા કેટલો સમય મોબાઈલમાં ને ટીવીમાં ને દિલ્હીની વાતો કરી કે કોઈ પંપુડે સાંભળવો નહીં તમારું મોંઘવારીને ટેકડું કરવાનું કરો ને આપણે એ કરશે ભગવાન હૌનું સત્સંગ કરવો હવ ને બધાને એ આનંદથી રહીએ આપણે હું લાવવાનું શું હું લઈ જવાનું ખુશમાં રહેવાનું બધાને શેમાં રહેવાનું માં બસ કોઈ દાડો મૂંઝાવું નહીં ને કંટાળવું નહીં ટેન્શન નહીં લેવાનું ટેન્શનથી રોગ થાય બધા કરતા હરતા ભગવાન છે જે કાંઈ બને ભગવાન ઈચ્છા છે બને છોકરાઓને દીકરીઓને સારા સંસ્કાર આજે હિન્દુ નથી એવાને હજારો છોકરીઓ પાણી ગે છે આજે નરકના અનુભવ કરે છે કેટલાય પરિવારને હું ઓળખું છું ખાવાના ખેલ છે ને જિંદગી પૂરી કરવી વી વી બાવી બાવી વરસ મા બાપ આપે છે હું ઘરમાં સંસ્કારો કે બે પૈસાના માણસને જિંદગી આપી દે મા બાપને ઉલ્લુ બનાવી શીખવાડો છો હું આપણે ઘરમાં આપણા દીકરા દીકરીઓ એવા પાવરફુલ થવા જોઈએ હિન્દુને હિન્દુમાં જ પણ આપણે કોઈની નિંદા ટીકા નથી કરવાની છોકરીઓની બહુ ઉંમરનો થવા દેવાય ત્યારે છોકરા છોકરીઓને છોટે છે ને હારા છોકરાની એંસી છોટે છે બહુ એંગલથી જોવું પડતું હોય છે તારે આજે સ્કૂલમાંથી ને કોલેજોમાંથી લફરા થાય છે અને જૂનું ડિલીટ કરતા નથી ને ફોન ચાલુ રાખે પેલા મન છોટે નહીં પછી ખબર પડે એટલે લઠ્ઠા પડે લક્ષ્મણજી ચૌદ વર્ષ સીતાનું મુખારવી જ જોયું નથી આ સંસ્કૃતિ આપણી છે ભણવામાં હું કામ મારાકડા કરવા ત્યાં ડિગ્રી લો ને હારી છોકરા સમજાય છે ને તમને હારા મારી ડિગ્રી લેવાની આપણે આ છોકરા સ્કૂલે જાય એને પૂછવું જોઈએ ત્યારે હું ભરી દઉં ટિફિનમાં રોજ સેવ મામલા ભરી દેવાય એને તીખી પૂરી થેપલા ઢેબરા બસારાને કરી દો ને સરખું છોકરો આવે ત્યારે તેની મમ્મીને બહાણે આવી જવું જોઈએ સ્કૂલ બેગ લઈ લે હાથ ફેરવે થાકી ગયો ગરમ કરીને જમાડે જોડે બેસીને મા બાપથી છોકરો જુદો પડે એટલે કુસંગમાં જાય જ વીટાઈ જોઈ જોઈએ છોકરો મા બાપથી તોફાન કરે નાના છે થોડી ધમાલી કરે ઉંમર છે એની બધાને પ્રેમ લાગણી ને મોટું મન રાખવું બહુ મોટું મન પ્રમુખ સ્વામી એક સૂત્ર આપ્યું છે બધા લખી રાખવાનું છે કે આપણી ભૂલ થાય તો માફી માગી લેવી અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું આ સૂત્ર બાપાએ આપ્યું છે પરિવારમાં એકતા માટે અમે સાધુ છીએ અમે મા બાપ છોડીને આવ્યા છીએ અમે કે તમારી ઉપર પાવર વાપરવા આવ્યા છે ફેસિલિટી ભોગવવા મા બાપે મોકલ્યા તમને તમારા બધાની સેવા થાય એટલે અમે આવ્યા છીએ તો અમારી ઉપર ભગવાન રાજી થાય અમે સાધુ છીએ અમે બારસો સાધુઓ છીએ આ સંસ્થામાં અઢીસો તો એન્જિનિયરો સાધુ છે પચાસ ડોક્ટરો છે દસ વકીલો છે પાઇલોટો સાધુ છે પ્લેન ચલાવવાળા આમ ફળી જામ નહીં આમાં માકે એક દેશમાં બીજા દેશમાં લઈ જાય એવા પાઇલોટો આજે અઢીસો હવા બસો સંતો ફોરેન ના સિટીઝન હો સાધકો સારંગપુરમાં આવી ગયા આ યુગની અંદર યુવાન સંતો આખી ઓઢીને બે જાય બસો વર્ષ પહેલાના ભગવાને આપેલા નિયમ આજે બી ના સાધુઓ પાળે છે ધનશ્રીનો ત્યાગ ચા નહીં કોફી નહીં પીણા નહીં કોઈ રમત નહીં કોઈ પૈસો નહીં કોઈ સ્ત્રી નહીં બ્રહ્મચર્ય પાળે છે બારસો બારસો સાધુઓ છે એટલે આપણે બધા બેઠા છીએ આ ભાઈ મોડા આવ્યા કાંઈ વાંધો નહીં મોડા મોડા આવ્યા એટલે સારું કહેવાય બાપુને બહુ કહેવાય નહીં આપણે કથા બસ પકડવાની હોય બધા વહેલા આવી જાય જાનમાં જવાનું કોઈ મોડા પડે જમણવારમાં માં કોઈ મોડા પડે કેટલું માણસ મોડું આવ્યું ખબર છે હોય બાર વાગે અવાય કથામાં નહીં બેહવાનું વહેલા આવીને બેહી જાય એમાં ક્યાં દેવું લેવું જ કાંઈ સત્સંગ તો સાંભળો બીજું બધું સાંભળવાનું નથી સાંભળવાનું કેટલું સાંભળ્યું છે કે જિંદગી આપણે જરૂર ન હોય કે ન હોય અહીં બેહવું જોઈએ આપણે બાપુએ દિલીપસિંહ બાપુએ કેટલો ખર્ચો કર્યો છે કેવું સરસ શણગાર્યું કેટલું મોટું મન રાખી ના કર્યું બચારે કોઈ સ્વાર્થ વગેરે કર્યું છે એના દીકરા એના પરિવાર બધાએ એની બેનના દીકરા હગા સાધુ છે શ્રી સેતુ સ્વામી મુંબઈમાં અને પાંચસો બાળમંડળ ચલાવે છે મુંબઈમાં પાંચસો બાળમંડળ મુંબઈમાં સાધુ છે ત્યારથી એક ટાઈમ ખાય છે જોરદાર સાધુ છે એ પણ એને હકીબેના દીકરા છે બાપુના આવું બધું કરવું કેટલા માણસોનું આજે હાથ હજાર માણસનું ભરેલા રીંગણાના બધું કેટલું આયોજન માગી લે કેટલો ખર્ચો થાય માણસના લગ્ન હોય તો આવું ના કરી શકે એ પણ હશે એ રાજકારણમાં છે કંઈ એને શું લેવું છે આપણી આગળ બધા ભગવાન ભજન કથા થાય એટલે કથા એ કરવી છે એક છોકરાને તાવ આવ્યો ને તે ગોળિયું ગળે નહીં નાનો છોકરો કરવી લાગે ને ત્યારે મમ્મી પેન્ડા નાખીને આપી કે બે ત્રણ પેંડા ખાઈ જ છે કે સારું એને મમ્મી આવીને દૂધ ભરીને કે પેંડા ખાઈ ગયો કે પેંડા ખાઈ ગયો ઠળિયા કાઢી નાખ્યા મેં થળિયા ખાવડા બાદ પેંડા પાછા એમ આપણે શું થાય કથા વાર્તા ને જેમ કાઢી નાખીએ બસ શાકસો હું આવી ગયા આપણે એટલે બધાને વહેલું આવું જ્યાં પ્રસંગ હોય આવી જ જવું વહેલું હોવ ને લાભ મળે થોડો પછી કોણ તમને સંભળાવશે આવું હું એક સભામાં ગયો ને પારણ હતી ત્રણ હજાર માણસની એમાં કોઠારી મને શું કે સેન્ટરમાં કે મિનિસ્ટર આવવાના છે મને કે આવે ને એટલે કથા બન કે જ દેજો એવું કીધું એને પ્રવચન કરીને જતું રહેવાનું શક્ય છે એનો ઉતાવળ હોય મેં કીધું હામે એક સોફા મૂકજો છતાંય પ્રસંગ અધૂરો હોય ને વહેલું મોડું હોય પાંચ મિનિટ બે હામે તે મૂક્યો એ આવ્યા અડધી પારાયણ પછી ને હાંનો ટાઈમ હતો આવ્યા દસ વાગે હવે એટલું બધું ઓડિયન્સ હોય એટલે મને ખબર છે એ જતા ને રહેવાના છે રહેવાના પાંચ પાછા માણસ હોય જતા રહે તે બેઠા મેં કથા બહન કરી જ નહીં પછી તે કોઠારી મને ઈશારો કરી કરે બન કરો હોય સામ જ ને ભલે ઈશારો કર પોણો કલાક કથા સંભળાવી છે સાહેબ અને પછી એને ઉપર આવ્યા ને મને હાર પહેરાવા આવ્યા બિચારા હાર તે મેં કીધું તમારી તબિયત સારી રહે એ કે તબિયત તો ઠીક છે પણ મને શાંત મારે વેકેશનય ન હોય અમારી જોડમાં બિચારા અડસઠ વર્ષ છે સનાતન સ્વામી અડસઠ વર્ષ રોજ ત્રણ ક્યાંથી ઠેર દેવગઢ બારીયાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર હતા એમ ત્રણે સાડા ત્રણ કલાકે રાત્રે નડીયા જાયથી વેલા ઉઠી નહીં આવ્યા હવે આજે પાછું સ્વામી ચાર વાગે સભા ગોઠવી ગોધર્યા પછી રાતની સભા ગોઠવી કડી કાલે પાછું આપણે ત્યાં છે આપણે વિજાપુર અમારે છે ને ચાલુ ને ચાલુ જ રહે તેજી જ છે મંદિર આવતી જ નથી અમારે ભગવાની દયા છે બહુ અને તમે બધા હરિભક્તો છો ને એ ખુશમાં રહેવું હા કોઈ દાડો ટેન્શન જીવન કોઈ રાખતા નહીં દેવું થઈ જાય તો બીવું નહીં આપણે બસ ઉપર આવે ઉઘરા નહીં આવવું એને ગુણેશ લઈ ગયું મર્યા પછી ક્યાં ભરું થઈ ગયું થઈ ગયું ભાઈ એક ભાઈની વાત આવે છે ને કે એક ભાઈ રાત્રે એક વાગ્યા મુજબ પડખા ફરે ઊંઘે નહીં એની હોઉં કે રોજ અગિયાર વાગે હોઈ જાઉં છો આજે કેમ તમે હોતા નથી કે આ સોસાયટીના કંઈક જીવાભાઈ છે ને એના ગતિ મેં એક લાખ રૂપિયા ઉછી ના લીધા અને મારે સંજોગો નથી મને દાંટી આપી છે કાલે દઈ દેજે ને કે જોવા જેવી છે એટલે મને છે હું કહ્યું કે આથી લાવીશ લાખ રૂપિયા એની પત્ની ભાઈ રહેશે પછી સ્ટ્રોંગ કે હું આવું છું અને એકલી ગઈ રાત્રે એક વાગે સોસાયટી ના કે જીવાભાઈ એ જેવા ભાઈ માળે લોબીમાં આવ્યા મળે હું છે બેન મારા પતિ લાખ રૂપિયા લીધા એ કે હા દેતા નથી જિંદગીમાં જોવા જેવી થાય છે તમને વોર્નિંગ આપી દઉં કે અમારે ઘરે કરોડ રૂપિયા આવે તો તમને પાંચ દેવા જે થાય કઈ લો એને પતિ પતિને કે હોય જાવ કે હું આવી રાખશે જીવાભાઈ હવે બસ એટલે કોકડે બુસ માં જ દેવા પણ થઈ ગયો થઈ ગયો થોડા કાળ જીવવા લઈ પથારી કરતા હવાર થાય હોવું ક્યારે આનંદમાં આ છોકરા આનંદમાં છે કે પપ્પા ખુશમાં છે છોકરાને આનંદ છે કે પપ્પાને છોકરાને પૈસા કોઈને કરે છે શાંતિ કોઈને કરે છે છોકરા એને પપ્પાને નોકરી છોડી દે તો આનો આનંદ ઓછો ન થાય કોઈક એને પપ્પાને બુસ મરી જાય તો આટલા જ ખુશ મરે એને કાંઈ ન હોય એમ આપણે બધાએ એ બાળક જેવું જીવન નિર્દોષ રાખવું કોઈ દાડો કોઈ પાપ કરવા નહીં અધર્મ કરવો નહીં કોઈને દગા કરવા નહીં પૈસો ઘરમાં લાવતા નહીં તમારા પરિવારને લૂણો લગાડશે છે તમારા નસીબનો નથી કોકનો પરસેવો ના કોઈનું છીનવી લેવું ખોટી સલાહ ન દેવી કોઈને દાટી ના દેવી એ બધા પાપ છે આપણે નીતિવાળું પ્રમાણિક જીવન જીવવું આપણે ભગવાને પ્રાર્થના કરીએ હવે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે ભગવાને પ્રાર્થના કરીએ ક્યાંય બેઠા તમામને ખાસ આપણા દિલીપસિંહ બાપુ એના પરિવાર એના દીકરાને બધાને ભગવાન ખૂબ તને મને ધને સુખી કરે રક્ષા કરે અને બધા દરબારો એવા પાકા સત્સંગી થઈ જાય બસ સત્સંગ આપણે બધાને કરવો હારા મારો સત્સંગ કરવો હા કાશી ભાખરી પેટમાં દુખે કાશી ખીચડી પેટમાં દુખે સત્સંગી થવું પાકા થવું કાશા માટલામાં પાણી ન ઠરે પાકા એટલે કોઈકને બુસ મજામાં પાકા નહીં નિયમ નિશ્ચય અને પક્ષ બધાને પૂજા કરવી હવારમાં સમય ભગવાન આવ્યા પર થોડો ફાળવો દસ મિનિટ તો કરો ના જોઈને પછી આખો દાડો કરજો વ્યવહાર એટલું તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ આપણે થોડુંક અંધકાળે શું બોલે મરે તારે એ ભગવાન મને લઈ જાઓ ભગવાન કે તને ટાઈમ નહોતો મને ટાઈમ નહીં થવું છું ક્યાં થઈશું આપણે મારે જરા છે તેને ભક્તિનું ભાથું બાંધો કંઈક ડર પ્રભુજીનો દિલમાં રાખો સિંહે થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યો કોનું આજુબાજુવાળાનું કાપડું થોડું રહ્યો આપણા બધાનું માટે ભગવાને પ્રાર્થના કરી એ ખુશમાં ને આનંદમાં લાડવા ખાતા ખાતા ભગવાનના ધામમાં બેહી દઈ ટેમ્પાવાળા હું કે દસ જણ ભેગા થાય પછી ઉપાડીશું ભગવાન એવું ને કહેતા બધા આવો પછી લેવા આવું ભગવાન તો અંતકાળે